પણ બલીએ તો ભગવાન આજ પર્યંત પોતાને દરવાજે પાતા લોક માં બાંધી રાખ્યા છે એની સામે ઉભા ઉભા જેમ ચંદ્ર ને ચકોર જોવે એમ બલી અને વામન ભગવાન વિષ્ણુ ભગવાન એક તક્ષે અને એકબીજાને જોઈ રહ્યા છે એટલે મહારાજ કહે ગમે તેટલું ભગવાન દુઃખ આપે ને તો ભગવાનના ભક્તે કાયર ન થવું એ કસણી આપે તો ઉલટાના ભગવાન એની વશ થઈ જશે કે આ તો મારું પણ કેટલું રાખે છે મારા સિવાય એને કાંઈ જોઈતું નથી અને મારા સિવાય બીજે ક્યાંય લગ્ન નથી તો ભગવાન એને આધીન થઈ જશે આ બલીની કથા તો છે ભાઈ પણ દાદા ખાચરની ઓછી છે જીવવાન લાડુબાન કીધું હવે અમારે જાવું છે અરે મહારાજ રોકા ના ગતે દાઢે પછી દાદો મોટો થાય આ બધું થાય પછી તમે એમ કહો કે તમે વ્યા જાઓ તો અમે ક્યાંય પછી ઘર ખોડું કાંઈ રાખ્યું ન હોય તમારે ક્યાં જાવ એટલે હવે અમારે અહીં નથી રહ્યો મેનેજર અરે મહારાજા બધું તમારું છે તમે બોલો બોલો ગરાશિયા કાઠી બહુ મનમાં કોઠામાં બહુ પેલું હોય જીભ મીઠી હોય લખાણ કરી આપો કે આ બધું તમારું છે કૃષ્ણાર્પણ કરીએ જ તમને અરે મારે લખી આપ્યા કાગળમાં લખી દીધું મારા હાથમાં કાગળને ઘાક કરી દીધો આ તો ફાટી જાય ત્રાંબામાં લેપ કરી આપો લાદા ઠકરને ભાવનગર મોકલા એ ઐતિહાસિક ઘટના છે ત્રામાનું પત્રું લાવ્યા એની પાસે કંસારા પાસે કોતરાવી અને તમામ ગ્રાસ દાદાનો જે હતો એ બધો જ બેનો એ લખીને ભગવાન શ્રીજી મહારાજના ચરણમાં મૂક્યો લો મહારાજ આ તમને કૃષ્ણાર્પણ છે મારે ત્યાં બધું અમારું તો કે હા નીકળી જાવ અહીંથી હાલો સાંજનો સમય બે બેનો નાનો દાદો હાથમાં ચાલીને નીકળ્યા અંધારું ઘોર કીધું મહારાજ દાદો નાનો છે બાઈઓના દેહ છે ગરાસણીઓ કુટુંબમાં છે બેનો દીકરી લાજ મર્યાદા માટે રાત્રે ક્યાં જશું આ દેલીના ગોખમાં પડ્યારીએ મહારાજ સવારે જશું હા પિડાર્યો પણ આ બાજુ આવતા નહીં આ બધું મારું છે ભાઈ તમે જુઓ જેને રાખ્યો એ ધણી થઈ જાય આ બલિની કથા કરતા મને આ કથા શ્રેષ્ઠ લાગે છે કારણ કે બલિની પાસે ઓહો પડાર્યા હજી તો મો સૂઝનું નહીં અંધારું હતું ચાર વાગ્યા નું હતું મારે તો વહેલા ઉઠવાની ટેવ ઉઠીને આકડા પટકારા મીડા કરવા હજી હું છો ધીમે ધીમે ઘરમાં ઘરે જવું છે ત્યાંથી બેનો જીવા લાડુબા દાદા ને લઈ હાલતા થઈ ગયા માંડ માંડ હાલતા હાલતા રાધા ગયો છે બેનો બેઠી છે છે થાક સુરા ઘોડે ચડી નીકળ્યા ને આ જીવવા લાડુવા ને અહીંયા જોયા કોઈ દી ગ્રાસની આ રજપુતાણીઓ કે બહાર નીકળે નહીં અરે બા અહીંયા કેમ છો માની ને વાત કરી પણ રડવા માંડ્યા રડવા એનું હતું તમે દરબાર મહારાજ પાસે જાઓ તો મહારાજને કહેજો અમને જરાય કોઈ તાતની તકલીફ નથી પણ અમારે સવારે નીકળવામાં મોડું થઈ ગયું એને લીધે મહારાજને જરા રોષ કરવો પડ્યો એનું અમને દુઃખ છે મહારાજને કહેજો કે અમારા ઉપર રાજી રે ઓ હોરાચર કે અહીંયા બેસો આવ્યા એ તો સખા ભાવ મહારાજે કીધું મહારાજ આ તમને દયાળુ કોણ કે છે આ તમે શું આદરી છે આ ધંધો કરવાનો આટલા હાટું તમને અહીં રાખ્યા છે ઓલી બાય માણસ ત્યાં બેઠા છે તમને કઈ થાય છે એ બિચારા તો એમ કે છે એને તમને કીધું બીજું દરબાર કાંઈ કહેતા નહીં પણ હું તમને ન કહું તો તમને બીજું કોઈ કહેવા વાળું તો છે નહીં એવા સખા ભાઈ તમને કોણ કે તમે કોઈનું માનો નહીં સાધુ આવે તેને લંગરાવો આ હું ને બ્રહ્માનંદ બે તમને પોગે આ કરવાનું છે તમારે એમ કા મારું બધું લઈ લ્યો તો મારો દરબાર લઈ લ્યો પણ એને હું કેમ બહાર કાઢો છું મહારાજ દરબાર ખોટું થઈ ગયું ખોટું હાડી વાર ખોટું થયું એ તો ઠીક છે હાલો એને એને કાંઈ નથી પડ્યું એને અમે હાચવી લેશું પણ મહારાજ એની પ્રાર્થના તો જોઈ કે મહારાજને કેજો રાજી રે અમારાથી થોડા કોચવાઈ ગયા છે નીકળવામાં મોડું થઈ ગયું છે મહારાજની આંખમાં આંસુ આવી ગયો જાઓ દરબાર જલ્દી બોલાયા જાઓ એ બહેનો કેટલું કહ્યું ત્યારે પાછા આવ્યા મહારાજ એ બાદ છેટે પગેલા ગયા મહારાજ કઈ અપરાધ થયો તો માફ કરજો મહારાજ કે આ બધું કોનું છે પાછું ફરી ગયું અરે મહારાજ તમારું છે જો આ લેખ છે પટારામ રાખો આ બધું મારું છે હું તમને રેવા દઉં છું જ્યાં સુધી રેવા દઉં ત્યાં સુધી રહીજો ભલે મારે ધીમે 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 કરતા દાદો મોટો થઈ ગયા એક દિવસ દાદા ખાચે ને કે દાદા ખાચા હા હવે અમારે નથી રહેવું કેમ બસ અમારું એમ નથી થતું કે અમારું કાંઈ હોય અરે મહારાજ તમને તો બધું કૃષ્ણાર્પણ કર્યું છે હા લેખ લઈ આવો લેખ લીધો આ કોનો આ તમારું નીકળાઈથી તો શું પીડ્યો છો દાદા મહારાજ આપ સુખે રેજો હું જાઉં છું ભાઈ નાટક નું રિહર્સલ નથી થતું હો દાદા નીકળી જાય છે માથે એમને ઉગાડ પગે જે બા હાલતા થયા કે દાદા ક્યાં જઈશ એ મારા ગમે ત્યાં કોઈ શરીર હરિભગત હશે દરબાર હશે એને ત્યાં સિપાહી સૈનિક નો કઈક ધંધો કરી લઈશ નોકરી રહી જઈશ હા હરિભગત ને ત્યાં રેજે પાછો જ્યાં અમારે વગોવણું થતું હોય એવા ત્યાં નોકરી કરતો નહીં પાછી અમારે આબરૂ કાઢતો નહીં અમને કાઢી મુક્યા ને બધું લઈ લીધું ના મહારાજ તમારા વિરોધ કાંઈ નહીં આવે હું એવાને ત્યાં રહીશ કાંઈ ખબર નહીં પડે હા નીકળી જા હાલતા થઈ ગયા ત્યાં મહારાજે બહુ પાડે દાદા પાછો ભાઈ હા મહારાજ ન્યાદ હું કરીશ મહારાજ હું નોકરી કરીશ સૈનિક તરીકે નોકરી કરીશ તે ન્યા નોકરી કરી ત્યાં અમારી નોકરી કરીને તો કંઈ વાંધો નહીં મહારાજ ભલે રે પણ અમારું છે દાદા એ રાખ્યા વળી થોડા દિવસો થાય એટલે મહારાજ ગાડામાં બેસી થોડા પાણા ભરીને ત્યાં હલતા હવે એમાં નથી રહેવું ઉભી બજાર ગઢડાની ગામણી દરબાર અને મહારાજ રોકવા માટે દાદા દાદા ખાચર ખાચર પાછળ દોડે અને મહારાજ કરે એના ગામમાં હો દરબાર આગળ જઈને સુઈ જાય મહારાજ ઉતરીને એને ઢસડીને એક બાજુ નાખે પાછા પાણા હોલરાવે વાગી જાય રડે ઉતરીને બાથ ભરીને ભેટી પડે દાદા હાલ આજથી ગઢડું મારું હું ગઢડાના હજારો બલીનો અવતાર કૃષ્ણ અર્પણ કરી દીધેલું હજી એમ એમ છે જો હે આવી રીતે ભગવાનને ને સર્વસ્વ અર્પણ કરી ગમે તેટલું દુઃખ ને કષ્ટ આપે છતાં બીજો ભાવ ન બદલાય એને ભગવાન આધીન થઈ જાય છે આજ્ઞા આમ આપો અમે જઈએ વ્રત પૂરી જો તમે કયો તો અમે વડતાલ ઉત્સવ છે જઈએ નહીં તો જઈ શકતા નથી આવા એને વશ થઈ જાય છે